હવે આગળ વાત કરીએ તો પાલીતાણાની પાલીતાણાના પાંચ ગામોના સરપંચો દ્વારા પીવાના પ્રશ્નને લઈને નાયબ કલેક્ટરની રજૂઆત કરવામાં આવી। પાલીતાણા તંત્રના આયોજનના અભાવે ભર ચોમાસે પાલીતાણાના ગામડાઓ તરસ્યા। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ સતત પાંચ વખત ઓવરફ્લો થયો છે, છતાં પાલીતાણાના ગામડાઓને નથી મળી રહ્યું પીવાનું પાણી। ત્યારે આજરોજ પાલીતાણા કલેક્ટર કચેરી ખાતે પાલીતાણાના પાંચ ગામોના સરપંચ દ્વારા રજૂઆત કરવામાં આવી, જેમાં છેલ્લા 20 દિવસથી વધારે સમયથી જામવારી, વીરપુર, માલપરા, ભાદવા, પીપરડી, મોખડકા, ભૂંડરખા, સગાપરા સહિતના ગામડાઓમાં પીવાનું પાણી મળતું નથી, જેને લઈને સરપંચો દ્વારા નાયબ કલેક્ટર રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે ગામડાઓમાં પાણી મળી રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા તાત્કાલિક કરવામાં આવે, નહીતર આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી સરપંચો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી। વિશાલ સાગઠિયા, ZSTV, પાલીતાણા। તો માટે 10 દિવસ પહેલા આવ્યા હતા, પણ આજ પણ આવ્યા છીએ। 19 દિવસ થયા જે પાણી નથી આવ્યું અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે સોમવાર સુધીમાં પાણીનો પ્રશ્ન હલ થઈ જશે। ક્યાં ક્યાં ગામમાં પાણી નીકળે? રંડોળા, સગાપરા, ભુંડરખા, પીપળી, ભાદવા, પીપળી, જામવાળી, સોનપરી, લુવારવાવ, આ બધા ગામમાં પાણી આવતું નથી। કલેક્ટર સાહેબે એવું કીધું છે કે સોમવાર સુધીમાં તમારો પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને ન થાય તો તમે સોમવારે પાછા આવજો, એવું અમને કીધું છે। આજ રોજ પ્રાંત સાહેબને રજૂઆત મુખિત કરતા કે સોમવાર સુધીમાં પાણી આવી જશે, આજથી 20 જમણ થા પાણી નથી આવ્યું, એટલે આજે અમને એવું કહેવામાં આવ્યું છે કે આજ 10 ગામડોમાં છે, અમારા ઝોનમાં 10 ગામ આવે છે, એમાં શેત્રુંજી નદીનું પાણી નથી આવતું, પાણી સાટું બહુ મુશ્કેલી પડી રહી છે। કલેક્ટર મુખિક રજૂઆત કરી છે કે 10 દિવસ પહેલાં એ રજૂઆત કરી હતી મુખિક, તે દી અમે જામવાળીના સરપંચને